હેલો એવરી નેક્સ્ટ ટોપિક યુનિટ વેક્ટર ઓરપેન્ડિક્યુલર આપણને કોઈ બે વેક્ટર આપેલા હશે અને બંને વેક્ટર ને આપણે એક લંબ ત્રીજો વેક્ટર ફાઇન્ડ કરવાનો છે એને આપણે યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર કહેશું કે આપણને રકમમાં કોઈ પણ બે વેક્ટર્સ આપેલા હશે એ બાર બી બાર એક્સ બાર વાય બાર ઓર વોટએવર એવર તો એ બે વેક્ટરને આપણે લંબ એટલે કે બે ને લંબ કોઈ ત્રીજો જ વેક્ટર આપણે ફાઇન્ડ કરવાનો છે એ આપણો યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર કહેવાશે તો આપણે લઈએ લેટ A bar equal to A1, A2, A3, And V bar equal to V one, V two, V three, V any V any two vectors, then for unit vector perpendicular, then unit vector perpendicular. To both vectors, to both vectors, a bar and v bar is defined by both vectors, a bar and v bar is defined by a bar like a unit vector perpendicular. આપણે એને આવું નામ આપી દે છે યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ એ બાર ક્રોસ બી બાર ડિવિઝન માં મોડ્યુલસ ઓફ એ બાર ક્રોસ બી બાર આપણે જ્યારે કોઈ પણ વેક્ટર ને પરપેન્ડિક્યુલર વેક્ટર ફાઇન્ડ કરવાનો આવે ત્યારે યુનિટ વેક્ટર છે એટલે યુનિટ વેક્ટર નું આપણે ફોર્મ્યુલા જોઈ ગયા છે કે જે તે વેક્ટર ના છેદમાં નું મોડ્યુલસ મૂકવાનું આવે તો એમાં આપણે યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર આપણે થશે એટલે કે પરપેન્ડિક્યુલર પણ એક એડ થયું એટલે કે બે વેક્ટર a બાર અને b બાર બંનેને આપણે લંબ અને યુનિટ પણ હોવો જોઈએ એટલે કે એનું મોડ્યુલસ 1 પણ થાવું જોઈએ આ બેય કન્ડિશન એકસાથે ફૂલફિલ થાવી જોઈએ એના માટે પ્લસ ઓર માઈનસ એટલે કે આપણી પાસે બે વેક્ટર થશે જે વેક્ટર મળે એ પ્લસ ના ફોર્મમાં થશે અને માઈનસ ના ફોર્મમાં પણ થશે કે બેય વેક્ટર જે આપેલા હોય એનો ક્રોસ પ્રોડક્ટ

આપણે એ બાર અને બી બાર બે વેક્ટરને લંબ થતો હોય એવો ત્રીજો વેક્ટર શોધવાનો છે અને એનું મોડ્યુલસ વન પણ થવું જોઈએ એ હોવો જોઈએ અને પરપેન્ડિક્યુલર પણ હોવો જોઈએ એટલે કે લંબે હોવો જોઈએ અને એનું મોડ્યુલસ વન પણ થતું હોવું જોઈએ તો બે વેક્ટર એ બાર અને બી બાર ને એવો ત્રીજો વેક્ટર શોધવાનો છે એનું ફોર્મ્યુલા યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર યુ વી પી ઓર બાર બાર ક્રોસ જ મોડ્યુલર આપણે ફાઇન્ડ કરશું એટલે આપણને યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર મળી જશે તો આપણે એનો એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલથી જ આપણને કોઈ પણ વસ્તુ એકદમ ડિટેલમાં ખ્યાલ આવશે કે કઈ રીતે સેનું આપણે શું ફાઇન્ડ કરવાનું છે

આપણી પાસે રકમમાં x બાર અને y બાર વાળા વેક્ટર છે તો આપણે x બાર અને y બાર વાળો વેક્ટર નો ક્રોસ પ્રોડક્ટ ફાઇન્ડ કરવું છે ક્રોસ પ્રોડક્ટ આપણે એનો વિડિયો આપણે જોઈ ગયા છીએ કે એમાં ફર્સ્ટ રો ના એલિમેન્ટ્સ ફિક્સ જ રહેશે અને એલિમેન્ટ્સ થશે સેકન્ડ આપણે એક્સ બાર ના એલિમેન્ટ મૂકવાના થશે એક્સ બાર ના એલિમેન્ટ થ્રી માઇનસ વન ટુ અને થર્ડ રો ના એલિમેન્ટમાં આપણે વાય બાર ના એલિમેન્ટ્સ મૂકવાના થશે વાય બારના એલિમેન્ટ્સ ટુ માઇનસ ટુ વન માઇનસ વન તો આ આપણી પાસે ક્રોસ પ્રોડક્ટનું ફોર્મ્યુલા થઈ ગયું ક્રોસ પ્રોડક્ટમાં હંમેશા આપણે ડિટર્મિનન્ટ લેવાનું થશે અને ડોટ પ્રોડક્ટમાં આપણે એલિમેન્ટ એલિમેન્ટ વાઇઝ પ્રોડક્ટ કરતું જવાનું છે તો હવે આપણે એને સેકન્ડ ઓર્ડરના ટર્મમાં કન્વર્ટ નહીં કરીએ અને ડાયરેક્ટ આપણે સોલ્વ કરશું આઈ

સેકન્ડ અને થર્ડ એલિમેન્ટ ટુ મલ્ટિપ્લાય વન આ આપણે એક પણ કાઉસ ઓપન કરવાનો નથી મળી જાય ત્યાં સુધી આપણે એનો મોટો કાઉસ ખોલશું નહીં હવે આપણે સેકન્ડ એલિમેન્ટ જે જોઈએ સેકન્ડ એલિમેન્ટ માઇનસ આવશે માઇનસ છે અને જે ના થશે જેની રો ને જેની કોલમ ડિલીટ કરો

તો તમે લખી શકો છો અધરવાઇઝ જો તમને ડાયરેક્ટ પણ ખ્યાલ આવી જાય તો તમે ડાયરેક્ટ આ સ્ટેપ લખવાનું થશે તો હવે આપણે પ્રોડક્ટ કરતા જઈએ પ્રોડક્ટ કરશું તો આ એલિમેન્ટ સાથે આપણું ટર્મ આવશે માઇનસ માઇનસ પ્લસ ફર્સ્ટ એલિમેન્ટ વન સેકન્ડ એલિમેન્ટ ટુ મલ્ટીપ્લાય વન માઇનસ ટુ આ આપણું ફર્સ્ટ સ્ટેપ થઈ ગયું જે એલિમેન્ટ માટેનો પ્રોડક્ટ થ્રી મલ્ટીપ્લાય માઇનસ વન માઇનસ થ્રી આ ફોર્મ્યુલાના માઇનસ છે ટુ મલ્ટીપ્લાય ટુ ઇટ ઇઝ અને ટર્મ ટર્મ ઇટ ઇટ ઇઝ ઇઝ એન્ડ એઝ થશે નંબર છે એટલે એ ટર્મને આપણે કાઉન્સ કરશું અને નેક્સ્ટ ટર્મમાં આપણે પ્લસ કરી દેસુ તો હવે આપણે આ સિંગલ સિંગલ કાઉન્સ ટર્મ્સ છે એનું સિમ્પલિફિકેશન આપીએ અને આ આપણી વેલ્યુ બાર

પ્લસ કે માટેની વેલ્યુ થશે માઇનસ માઇનસ પ્લસ થ્રી પ્લસ ટુ એટલે કે પ્લસ ફાઈવ એટલે કે આપણે એને પ્લસ ફાઈવ કરી દીધી તો આપણને બાર ક્રોસ વેક્ટર મળી ગયો છે એ વેક્ટર આપણે લખીએ વેક્ટરની વેલ્યુ થશે આઈ નો કોયન્ટ માઇનસ વન આપણે જેનો કોફિશિયન્ટ લઈએ તો જેનો કોફિશિયન્ટ માઇનસ માઇનસ પ્લસ સેવન અને આપણને કે નો કોફિશિયન્ટ લઈએ તો કે ના કોઈફિશિયન્ટમાં ઓનલી પ્લસ ફાઈવ છે તો આપણો પહેલો વેક્ટર એક્સ બાર ક્રોસ વાય બારની વેલ્યુ આપણને મળી ગઈ તો હવે આપણે એનો યુવીપી યુનિટ વેક્ટર પરપેનિક્યુલર ફાઇન કરવા માટે આ જ વેક્ટરનું આપણે મોડ્યુલસ જોશે તો આપણે એ જ વેક્ટરનું મોડ્યુલસ ફાઇન કરી દઈએ મોડ્યુલસ ઓફ એક્સ બાર ક્રોસ વાય બાર એના માટે અંડર રૂટ ફર્સ્ટ એલિમેન્ટ સ્ક્વેર સેકન્ડ એલિમેન્ટ સ્ક્વેર

તો આપણને એક્સ બાર અને વાય બાર ના ક્રોસ પ્રોડક્ટનું મોડ્યુલ પણ મળી ગયું હવે આપણે યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર એન્ડ વાય બાર એજ યુવી પી

યુનિટ વેક્ટર પરપેડિક્યુલર આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ સેકન્ડ એક્ઝામ્પલ માં આપણને બે વેક્ટર્સ આપી દીધેલા છે a બાર ઇક્વલ ટુ વન ટુ થ્રી એન્ડ બી બાર ઇક્વલ ટુ માઇનસ ટુ વન માઇનસ ટુ આ બે વેક્ટર ને લંબ હોય એવો આપણે કોઈ એક યુનિટ વેક્ટર ફાઇન્ડ કરવાનો છે એટલે કે યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર ફાઇન્ડ કરવાનો છે તો આપણે લાસ્ટ એક્ઝામ્પલ માં જોયું હતું એ જ રીતે હિયર ધ ગિવન વેક્ટર્સ

અને એના ડિવિઝન માં એનો ક્રોસ પ્રોડક્ટ મૂકી ડિવાઇડ કરશું એટલે આપણને યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર મળશે તો પહેલા આપણે a બાર ક્રોસ b બાર બે ક્રોસ પ્રોડક્ટ થી સ્ટાર્ટ કરીએ a બાર અને b બાર વેક્ટર નો ક્રોસ પ્રોડક્ટ ક્રોસ પ્રોડક્ટ માટે આપણે થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ માં ત્રણ રો માટે ફર્સ્ટ રો ના એલિમેન્ટ i જે કે ફિક્સ છે સેકન્ડ રો ના માં આપણે a બાર ના એલિમેન્ટ લેશું અને થર્ડ માં આપણે

તો આપણે ડાયરેક્ટ પ્રોડક્ટ લખીએ ટુ મલ્ટી ટુ માઇનસ જે અને ત્રીજું એલિમેન્ટ પ્લસ કે તો જે માટેના ચાર એલિમેન્ટ્સ ક્યાં થશે જેની રો ને જેની કોલમ રિમુવ કરો ક્યાં ચાર એલિમેન્ટ્સ બાકી રહે છે વન થ્રી

એલિમેન્ટ વધશે વન ટુ માઇનસ ટુ અને વન એનો ફર્સ્ટ અને ફોર્થ એલિમેન્ટ થશે વન મલ્ટીપ્લાય વન અને સેકન્ડ અને થર્ડ એલિમેન્ટ થશે ટુ મલ્ટીપ્લાય માઇનસ ટુ

એટલે કે માઇનસ સિક્સ થશે અને આગળ હજી એક આપણી પાસે માઇનસ છે એટલે પાછળના ટર્મમાં આપણે કાઉન્સ કરશું અને લાસ્ટ એલિમેન્ટ પ્લસ કે સાથે વન મલ્ટીપ્લાય વન વન અને લાસ્ટ એલિમેન્ટમાં પણ એવું જ છે કે ટુ મલ્ટીપ્લાય માઇનસ ટુ એટલે કે માઇનસ ફોર નેક્સ્ટ ટર્મમાં આપણે બે કાઉન્સ ઓપન કરીએ તો ફર્સ્ટ એલિમેન્ટ આપણી પાસે સિમ્પ્લિફાઈ થઈ જશે માઇનસ માઇનસ પ્લસ ફોર પ્લસ થ્રી સેવન અને મોટા ટમની સાઇન એટલે કે આન્સર આવશે માઈનસ સેવન સેકન્ડ એલિમેન્ટ માં ઓપન કરીએ માઇનસ માઇનસ પ્લસ પ્લસ સિક્સ છે એમાંથી આપણે ટુ રિમુવ કરશું એટલે આપણને આન્સર મળશે ફોર અને લાસ્ટ એલિમેન્ટ પ્લસ કે સાથે માઇનસ માઇનસ પ્લસ વન પ્લસ ફોર ઇટ ઇઝ ફાઈવ એટલે કે આપણને એ બાર ક્રોસ બી બાર નો વેક્ટર મળશે ફર્સ્ટ એલિમેન્ટ જેનો અને અને આપણને મળશે તો તો આ આપણી બાર બાર ક્રોસ વેલ્યુ થઈ હવે આપણે એનો યુવ કરવા માટે આજ વેક્ટર નું આપણે મોડ્યુલસ પણ લેવું પડશે તો આ જ વેક્ટર નું આપણે મોડ્યુલસ લઈ લઈ